જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઇનોવેટિવ સ્કૂલ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. આ પાઠમાં આપણે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ તેના ખડકો અને ખનિજો, તેમાં આપણે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આપણે આમાં આગળ અભ્યાસ કરીશું. રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચાણ તાપમાનને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેના ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. એટલે કે આપણે અગ્નિકૃત ખડક વિશે અને જળકૃત ખડક વિશે આગલા વિડીયોમાં સમજાતા, તે અગ્નિકૃત અને જળકૃત ખડકોના ઊંચાણ તાપમાનના કારણે અને અતિશય દબાણના કારણે આ જે રૂપાંતરિત ખડક જે છે તેમાં એ ફેરવાઈ જાય છે. ક્યુ? તો કે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડક અતિશય દબાણના કારણે અને ઊંચા તાપમાનના કારણે રૂપાંતરિત ખડકમાં તે ફેરવાઈ જાય છે અને તેને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરો આરસ પહાણમાં ફેરવાઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જાણવું ગમશે જીવાશ્મી એટલે શું. આપણે જળકૃત ખડકોમાં જીવાશ્મી વિશે જાણકારી મેળવી ગયા હતા અને આમાં પણ આપણે જોઈએ જીવાશ્મી એટલે શું. તો કે ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવાશ્મી કહે છે. એટલે કે જળકૃત ખડકમાં આપણે જીવાશ્મી વિશે માહિતી મેળવી હતી. તો કે જળના પ્રવાહની સાથે સાથે પાણા રેતી જે આવતું હોય તેની સાથે સાથે જે જીવજંતુઓ છે, વનસ્પતિઓ છે, તે સાથે સાથે આવે છે અને આવા મૃત વનસ્પતિ અથવા તો જીવજંતુઓના અવશેષોને એને જીવાશ્મી કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો ખડક ચક્ર, જે તમે ફોટામાં પણ જોઈ શકો છો. ખડક ચક્રમાં આપણે જોઈએ, પહેલાં તો ફોટા વિશે આપણે માહિતી મેળવી. એ મેગમા, મેગમા એટલે લાવારસ, બરાબર. પછી મેગમા જે છે તે અગ્નિકૃત ખડકમાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ અગ્નિકૃત ખડક છે તે પ્રસ્તર ખડકમાં એટલે કે જળકૃત ખડકમાં રૂપાંતરિત થાય છે. અને ત્યારબાદ તે અગ્નિકૃત અને જળકૃત જે પ્રસ્તર ખડક ને છે તે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જતા જોવા મળે છે અને તે રૂપાંતરિત ખડક પાછા મેગમામાં પણ ફેરવાઈ જતા જોવા મળતા હોય છે. તમને જાણીને નવાઈ પામશો કે કેટલાક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહેવામાં આવે છે. એટલે કે આપણે સમજ્યું ફોટામાં તેવી રીતે કે મેગમામાંથી અગ્નિકૃત ખડક, અગ્નિકૃતમાંથી જળકૃત ખડક અને એમાંથી રૂપાંતરિત ખડકમાં ફેરવાતા હોય છે. તે આખા ચક્રને તે ખડક ચક્ર તરીકે ઓળખવામાં આવતું હોય છે. તમે જાણો છો કે પ્રવાહી મેગમા ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બને છે. પ્રવાહી મેગમા એટલે કે લાવારસ જે હોય છે, મેગમા એટલે લાવારસ, લાવારસ જે હોય છે તે ઠંડો થઈને નક્કર અગ્નિકૃત અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. એટલે નક્કર એટલે એકદમ કઠણ, એમાં એ અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જતા હોય છે. આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ કરે છે. એટલે કે આ અગ્નિકૃત ખડકો જે છે તેના નાના નાના ટુકડા થઈ જાય છે અને તે એક સ્થળેથી બીજે સ્થળે સ્થળાંતર કરીને પ્રસ્તર ખડકનું નિર્માણ કરતા હોય છે. એટલે કે જળકૃત ખડક છે તેમાં તેનું નિર્માણ થતું હોય છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જતા હોય છે. એટલે કે આ તાપમાનના અને દબાણના કારણે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકો જે છે તે રૂપાંતરિત ખડકમાં બદલાઈ જતા હોય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક
પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જતો હોય છે. મેં તમને આ ચક્રમાં સમજાવ્યું એ રીતે કે રૂપાંતરિત ખડક જે છે તે અતિશય તાપમાન અને દબાણના કારણે પાછો પીગળીને તે મેઘમાંમાં એટલે કે જ્વાળામુખીમાં તે પાછો બદલાઈ જતો હોય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે, એટલે કે પાછો જે તે રૂપાંતરિત જે ખડક હતું તે પીગળીને મેઘમાંના રૂપમાં ફરવાઈ જાય છે. તેવી જ રીતે આ પ્રવાહી એટલે કે મેઘમાં પાછો ઠંડો બનીને તે નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જતો હોય છે. એવી રીતે આ ચક્ર ફરે જ રાખતું હોય છે. જે આપણે ફોટામાં જોઈએ છે એ ચક્ર ફરે જ રાખતું જોવા મળતું હોય છે. અને આ ફોટો તમે જે જોવો છો તે જ્વાળામુખીનો ફોટો છે, જે તમારી બુકમાં પણ આપેલો છે કે જે આ નીચે જે છે એ પોપડો છે, ત્યારબાદ પૃથ્વી, પછી જો આ શંકુ આકારનો આખો પહાડ છે બરોબર, અને એમાંથી જ્વાળામુખી નીકળતો હોય છે. ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. એટલે કે આપણે ખડકો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકો જે હોય છે બરોબર, જેમ કે અગ્નિકૃત ખડકો એ નક્કર ખડકો તરીકે ઓળખાય છે, તે જે હોય છે તે આપણા માટે ઉપયોગી હોય છે. તેમાંથી આપણે સડક એટલે કે રસ્તાઓ, મકાન અને ઇમારતો બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે. ખનિજ કુદરતી રૂપે જોવા મળે છે મળતો પદાર્થ છે, જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્વનું છે. કેટલાકનો ઉપયોગ ઈંધણ તરીકે પણ થાય છે, એટલે કે આપણે જે ખનિજનો ઉપયોગ કરીએ છીએ એટલે કે ઈંધણ તરીકે, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ, આ બધાનો આપણે ઈંધણ તરીકે પણ માનવજાતિ ઉપયોગ કરતી હોય છે, એ આપણને બધાને પણ ખ્યાલ હોય છે. તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવામાં પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. એટલે કે આપણે ઉદ્યોગોમાં એટલે કે આપણે મોટી મોટી ફેક્ટરીઓમાં પણ જોતા હોઈએ છીએ કે આવા ઈંધણનો ઉપયોગ થતો હોય છે, અને આપણે કેટલીક ઔષધિઓ બનાવવામાં પણ આવા લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનસ વગેરે જેવા ઔષધિઓ બનાવવામાં પણ એટલે કે દવા બનાવવામાં પણ આવા ખનિજોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો ભૂમિ સ્વરૂપનું નિર્માણ. મૃદાવરણ અનેક ભૂતકલ કરતીમાં વિભાજિત થયેલું છે, જેમ કે મૃદાવરણીય ભૂતકતી એટલે કે પ્લેટ કહેવાય છે. તમે એ જાણીને નવાઈ પામશો કે ભૂતકતિઓ પ્લેટો, ભૂતકતિ એટલે પ્લેટો કહેવામાં આવે છે, એને અલગ અલગ દિશામાં ફરતી રહે છે. એટલે કે વર્ષ ફક્ત થોડા સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલા મેઘમાં થતી ગતિ, મેઘમાંમાં થતી ગતિને કારણે આમ બને છે. પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં એક વર્તુળ રૂપે ફરતો રહે છે, એટલે કે આજે અંદર પૃથ્વીના પેટાળમાં જે પ્લેટો રહેલી છે એના કારણે તે પ્લેટો જે છે તે અલગ અલગ દિશામાં ફરતી રહે છે, અને તે વર્ષ ફક્ત થોડા સેન્ટીમીટર જ ફરતી હોય છે. પૃથ્વીમાં પીગળેલા મેઘમાંથી તે ફરતી હોય છે, અને પૃથ્વીની અંદર જે પીગળેલો મેઘમાં એટલે કે લાવા જે હોય છે તે ગોળ ગોળ ફરતો રહેતો હોય છે. પ્લેટની ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે, એટલે કે જે પ્લેટ છે તેની ગતિના કારણે એટલે કે તે હલતી હોય છે, તેના કારણે આપણી પૃથ્વીની સપાટી ઉપર પરિવર્તન આવે છે. પૃથ્વીની ગતિઓને એ બળોના આધારે વિભાજિત કરવામાં આવે છે, એટલે કે અલગ અલગ કરવામાં આવે છે, જેના કારણે આ ગતિઓ પેદા થાય છે. તે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે, જેને આંતરિક બળ કહેવામાં
આવે છે, જે અંદર અંદરના સાઈડમાં થાય છે જે આ બધું, તેને આંતરિક બળ કહેવામાં આવે છે. અને જે બહાર બળ, જે બળ પૃથ્વીની સપાટી પર ઉત્પન્ન થાય છે તેને બાહ્ય બળ કહેવામાં આવે છે. એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જ્યારે આપણે જે રહીએ છીએ, તે આપણી પૃથ્વીની સપાટી છે, એની ઉપર આવું થાય છે પરિવર્તન, ત્યારે તેને બાહ્ય બળ કહેવામાં આવે છે. અને અંદર જ્યારે થાય છે, ત્યારે પૃથ્વીની અંદર થાય છે આવા બળો, ત્યારે તેને આંતરિક બળો કહેવામાં આવતા હોય છે. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે, તો વળી ક્યારેક ધીમી ગતિ, ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. એટલે કે ભૂકંપ અને જ્વાળામુખીની આકસ્મિક ગતિના કારણે પૃથ્વીની સપાટી ઉપર ક્યારેક પરિવર્તન જોવા મળતા હોય છે. ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાંથી પીગળેલા પદાર્થ અચાનક નીકળે છે. એટલે કે ભૂમિ ઉપર એવું એક ખુલ્લું કવચ હોય છે, ખુલ્લું એક એવું છિદ્ર હોય છે જેમાં પીગળેલો પદાર્થ અચાનક જ નીકળે છે, તેને આપણે શું કહીએ છીએ? તો કે જ્વાળામુખી કહીએ છીએ તેને. આપણે આગળના ફોટામાં જોયું કે તેને જ્વાળામુખી કહેવામાં આવે છે, અને જ્વાળામુખી કેવા શંકુ આકારમાંથી નીકળતો હોય છે. આમ મૃદાવરણીય ભૂતકરતી એટલે કે પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. જો આ તમે ફોટો જુઓ છો, એ ફોટો છે એમાં તમે જુઓ છો કે વચ્ચે જે પોઈન્ટ છે પિંક કલરનો, એ છે કેન્દ્ર, અને આજુબાજુ આ જે રાઉન્ડ રાઉન્ડ છે તેનું ચારે બાજુ તેનું કંપન જોવા મળતું હોય છે, અને આ કંપનને આપણે ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકવચની નીચે જે સ્થાન કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે કે આપણે જે આ ફોટામાં જોઈએ છીએ તેમાં આ પિંક કલરનું જે ડોટ છે વર્તુળાકારનું, તેને આપણે શું કહેશું? કે ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર કહેશું, કે ત્યાંથી ભૂકંપ ઉદ્ભવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગ રૂપે ગતિ કરે છે, જેમાં આપણે ફોટામાં જોઈ જ શકીએ છીએ કે એના પોઈન્ટ જે છે, ઉદ્ગમ કેન્દ્ર છે, તેનાથી તે બહાર જોવો તો તમે બહાર તેના તરંગો નીકળતા હોય છે અને ગતિ કરતા હોય છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રોને અધિકેન્દ્ર કહેવાય છે. એટલે કે ઉદ્ગમ કેન્દ્રના નજીકના જે સપાટી હોય છે તેને અધિકેન્દ્ર કહેવાય છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય છે, અને અધિકેન્દ્રથી અંતર વધવાની સાથે ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે ઓછી થઈ જાય છે. એટલે કે આપણે જોઈએ તો અધિકેન્દ્ર જે છે, બરોબર, કે જ્યાંથી ભૂકંપ ઉદ્ભવે છે તેના નજીકના જે ભાગો હોય છે ત્યાં વધુ નુકસાન જોવા મળે છે, અને જ્યાંથી ઉદ્ભવ્યો હોય છે ભૂકંપ તેના થોડેક દૂર, એટલે કે તેમાં અધિકેન્દ્રની વચ્ચે અંતર આવી વધી જાય છે, તેના એટલે કે તેના જે ભૂકંપના તીવ્રતા હોય છે તે ધીમે ધીમે ઓછી થતી જોવા મળતી હોય છે. અને તમે જે આ ફોટો જોવો છો તે પણ ભૂકંપના કારણે રસ્તામાં તિરાડ પડી ગયેલી હોય રોડ ઉપર તેનો છે, કે અતિશય ભૂકંપ આવે છે ત્યારે આ ટાઈપની કે આ રીતની રસ્તા ઉપર પણ મોટી મોટી તિરાડો પડી જતી હોય છે. ઉપરાંત ભૂકંપની આગાહી સંભવ નથી, એટલે કે આપણે ભૂકંપની આગાહી આપણે કરી શકતા નથી. જેમ આપણે વાવાઝોડાની એની આગાહી થતી જોવા મળે છે ચોમાસામાં, એવી રીતે ભૂકંપની આગાહી સંભવ નથી, એટલે ભૂકંપની આગાહી આપણે કરી શકતા નથી. પરંતુ જો આપણે પહેલેથી સાવચેત હોઈએ તો તેની અસરને ચોક્કસપણે ઘટાડી શકાય છીએ. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિથી ભૂકંપની સંભાવનાનું અનુમાન કરે છે. જેમ કે આપણે જોઈએ તો કે પ્રાણીઓના વર્તનમાં આપણે અભ્યાસ કરીએ, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર
વગેરે આપણને જોવા મળે છે. એટલે કે આપણા દાદા દાદી કે એ હોય તો એ આપણે જોઈએ તો ભૂકંપ આવવાનો હોય ત્યારે એ એવું કહેતા હોય છે કે પશુ પક્ષીઓના વર્તનમાં પરિવર્તન આવેલો હોય છે, માછલીઓ જે હોય છે તેની હરફર કરવાની જે ગતિ હોય છે તે વધી જાય છે. આના ઉપરથી આપણે એવું અનુમાન લગાવી શકતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા થાય છે. ભૂસપાટી પર જળ, પવન અને હિમ જેવી વિભિન્ન ઘટનાઓ દ્વારા થતા ક્ષયને ઘસારણ કહીએ છીએ. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. એટલે કે જે આ હોય છે પવન, જળ એ બધુંય વગેરે જે હોય છે તે ઘસારણયુક્ત પદાર્થને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં મદદ કરતા હોય છે તેને પરિવહન કહે છે. એટલે કે એ જે બધા પદાર્થો હોય છે તેને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં મદદ કરે છે તેને પરિવહન કહેવામાં આવતું હોય છે. અને તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. એટલે કે ઘસારણથી નિક્ષેપણ સુધીની જે આ પ્રક્રિયાઓ થાય છે ભૂમિ સપાટી ઉપર તેના પરથી વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. એટલે વિભિન્ન ભૂમિ સ્વરૂપો રચાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે નદીનું કાર્ય, એટલે કે નદીનું કાર્ય શું હોય છે તેના વિશે માહિતી મેળવવાની છે. નદીના પાણીનું જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે તો તેને જળ પ્રાપ્ત કે જળધોધ કહેવાય છે. એટલે કે આપણે નદીનું જે પાણી હોય તે ઘસારાથી જે સીધું નીચે પડે છે ઢોળા દ્વારા, એટલે કે ઉપરથી નીચે પડે છે બરોબર, નીચાણવાળા વિસ્તારમાં ભૂમિ પર પડે છે ત્યારે આપણે જળધોધ એટલે કે આપણે ઝરણું કહીએ છીએ. જે તમે આ ફોટામાં જોવો છો તે આપણે જળધોધ કહેવાતું હોય છે. જ્યારે નદી મેદાનીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તો તે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે. એટલે કે નદી જ્યારે મેદાનીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, એટલે કે મેદાનમાં પ્રવેશ કરે છે ત્યારે નદીનું સ્વરૂપ તમે જોતા હો તો નળાકાર સ્વરૂપનું હોય છે. એટલે કે વાંકાચૂકું સ્વરૂપનું કે વાંકા વળાંકવાળા માર્ગોમાં વહેવાનું એ શરૂ કરી દેતી હોય છે. આ ફોટો તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે. નદીના આ મોટા વળાંકોને સર્પાકાર વહન માર્ગ કહેવાય છે. એટલે કે નદીના આ વળાંકવાળા જે વિસ્તાર હોય છે તેને સર્પાકાર માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સર્પાકાર વહનના આ કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ સ્વરૂપ થઈ જાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતાં લગભગ ઘોડાની નાળ આકાર કે વર્તુળ આકાર ધારણ કરી લે છે. એટલે કે જ્યારે આવા વળાંકવાળા સર્પાકાર વિસ્તાર હોય છે ત્યારે તેની આજુબાજુનો જે વિસ્તાર હોય છે તેના ઘસારાના કારણે તે આવા વળાંક જે હોય છે તે ઘોડાની નાળ જેવો આકાર લઈ લે છે અને વર્તુળ આકાર જેવું ધારણ કરતી હોય છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિ ભાગો નદી પ્રવેશથી કંપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધા માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા નળાકાર ભાગમાંથી પાણી રહી જાય છે તેને નળાકાર સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે કે નદીના નળાકાર ભાગમાં જ્યારે પાણી રહી જાય છે ત્યારે તેને નળાકાર સરોવર કહેવામાં આવતું હોય છે. ક્યારેક નદી પોતાના કિનારાની બહાર વહેવા લાગે છે.
પરિણામે નજીકના વિસ્તારોમાં કંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, તેને પૂરના મેદાનો કહેવાય છે. જ્યારે નદી હોય છે, આપણે જોઈએ છીએ કે નદીમાં પૂર આવતું હોય છે, બરાબર, કે નદી તેની વિસ્તારની બહાર પણ વહેતી હોય છે, ત્યારે આવું નદીમાં પૂર આવતું હોય છે. તેનાથી સમતલન ફળદ્રુપ પૂરના મેદાનનું નિર્માણ થતું હોય છે. જ્યારે નદીના બંને કિનારા મોટા પ્રમાણમાં કંપ માટીના નિક્ષેપણની લંબાઈ અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચના છે, ત્યારે તેને કુદરતી તટબંધ કહે છે. સમુદ્ર સીધી પહોંચતા સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે તથા નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા કહેવામાં આવે છે. એટલે કે સમુદ્ર સુધી જ્યારે નદી પહોંચતી હોય છે, ત્યાં સુધીમાં તેનો પ્રવાહ જે છે તે ધીમો પડી જતો હોય છે અને વિભાજિત થઈ જતો હોય છે. તેના કારણે તેને શાખા કહેવામાં આવતી હોય છે. અહીં નદીની ગતિ ધીમી થઈ જાય છે કે તે પોતાની સાથે લાવેલા કંપ, રેતી, માટી અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરવા લાગે છે. દરેક શાખા પોતાના મુખનું નિર્માણ કરે છે. બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સમુદ્ર મોજાનું કાર્ય. તો કે સમુદ્ર મોજા આવતા હોય એ આપણે બધાએ જોયા હોય છે. એનું કાર્ય શું છે તેના વિશે માહિતી મેળવવાની છે. અને આ તમે જે ફોટો જોવો છો તે દરિયામાં એટલે કે સમુદ્રમાં જે મોજા આવતા હોય છે, જે આપણે બધાએ જોયેલા હોય છે, તેનો ફોટો છે. સમુદ્ર મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. એટલે કે સમુદ્રના જે મોજા હોય છે તે સતત ખડકો સાથે ટકરાયા કરે છે અને તેનાથી ત્યાં તિરાડ પડતી જોવા મળતી હોય છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. આ ગુફાઓમાં મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે. એટલે કે જે મોજા આવતા હોય છે એ ખડકો સાથે ટકરાતા હોય છે અને જે એ ટકરાય છે ત્યારે ત્યાં તિરાડો પડે છે અને અમુક સમયે તે તિરાડો મોટી અને પહોળી થાય છે અને તેના કારણે તેને સમુદ્રી ગુફા કહેવામાં આવતી હોય છે. અને આ જે ગુફા હોય છે તે મોટા થતા જવાથી માત્ર છત જ રહેતી હોય છે, બરોબર, જેનાથી તળિયા કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલો રહી જાય છે. એટલે કે સતત ઘસારો થતો હોય છે ત્યારે તે છતને પણ તોડી નાખતા હોય છે અને ફક્ત દિવાલો જ રહી જતી હોય છે. દિવાલ જેવા આ ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે. સમુદ્ર જળની ઉપર લગભગ ઉદ્ભવ થયેલા ઊંચા ખડકાળ કિનારાઓને સમુદ્ર કમાન કહે છે. સમુદ્રી મોજાઓ કિનારા પર નિક્ષેપણ જમા કરે છે, સમુદ્ર પુલિનનું નિર્માણ કરે છે. આ જોવો, આ ફોટો પણ સમુદ્રના મોજાનો ફોટો છે. ત્યારબાદ આપણે જોઈશું હિમનદીનું કાર્ય. હિમનદી હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં બરફની નદીઓ બનેલી હોય છે. હિમનદીઓ નીચેના નક્કર ખડકોની ગોળાશ્મી માટી અને પથ્થરોનું ઘસાણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રષ્ટિનું નિર્માણ કરે છે. હિમનદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણોનું નિર્માણ થાય છે. એટલે કે હિમનદીની જે ઘસારણ થતું હોય છે તેના દ્વારા યુ આકારનું ખીણ રચાય છે. હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ સરોવર
સરોવરનું નિર્માણ થાય છે, એટલે કે હિમનદી જ્યારે હોય છે, જ્યારે ત્યારે નદી જ હોય છે, ત્યારે તેમાં હિમનદી એટલે કે હિમ નદી હોય છે તેના પર બરફ છવાઈ જતો હોય છે, એટલા કારણે તેને હિમનદી કહેવામાં આવતી હોય છે. અને આ હિમનદીમાં જ્યારે બરફ જે હોય છે તે પીગળતો હોય છે ત્યારે પર્વતીય ક્ષેત્રોમાં આવા કોતરો હોય છે, એટલે કે યુ આકારની જે ખીણો કે એવા કોતરો હોય છે ત્યાં પાણી ભરાઈ જતું હોય છે અને સરોવરનું નિર્માણ થતું હોય છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી અને કાંકરા નિક્ષેપણ થતાં તેને પ્રવાહ વચ્ચે ટેકરીઓ રૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થતી હોય છે. અને આ તમે જે ફોટો જુઓ છો તે હિમનદીનો છે, તેમાં તમે જુઓ આ જે એરા છે તે હિમનદીના જગ્યાના એરા અમે બતાવેલા છે કે ત્યાં ત્યાં હિમનદી આવેલી હોય છે, પણ અત્યારે તેના પર બરફ છવાઈ ગયેલો હોય છે એટલે તે હિમનદી કહેવામાં આવતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પવનનું કાર્ય. રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. આપણે ખબર જ છે કે રણમાં પવનનો ખૂબ જ જોવા મળતા હોય છે, અને આ જે ફોટો છે તે પણ રણ પ્રદેશનો છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીમાં નીચલા ભાગને સરળતાથી ઘસી શકે છે. આથી આવા ખડકોના આધારે સાંકડો અને મથાળું મોટું રહે છે. રણમાં ભૂક્ષત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂક્ષત્ર ખડક કહેવામાં આવે છે. તેવા ભૂમિ સ્વરૂપની ભૂક્ષત્ર ખડક કહે છે. પવન ગતિથી પોતાની સ્થાને પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈને નાની ટેકરી બને છે, તેને ઢૂવા કહેવાય છે. આપણને બધાને ખ્યાલ જ હોય છે કે રણ પ્રદેશમાં ખૂબ જ પવન આવતો હોય છે, તેના કારણે તે પવનના કારણે તે પવનની સાથે સાથે તેની જે રેતી હોય છે તે પણ ખૂબ જ ઉડતી હોય છે, અને એ જે રેતી ઉડતી હોય છે તે એક સ્થળેથી બીજે સ્થળે જતી હોય છે, અને આવી રીતે પવનની ગતિના કારણે તે ઉડતી હોય છે. અને જ્યારે એ અટકે છે અને જે જમીન પર રેતી પથરાઈ જાય છે અને તે પથરાવાના કારણે જે નાની નાની ટેકરીઓ બને છે તેને ઢૂવા કહેવામાં આવે છે, જે આ તમે ફોટામાં પણ જોવો છો કે જે નાની નાની ટેકરીઓ જોવા મળે છે તેને ઢૂવા કહેવામાં આવે છે. જ્યારે રાજસ્થાનના રણમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે, એટલે કે રાજસ્થાનમાં આપણને આ પ્રકારના ઢૂવા જોવા મળતા હોય છે, અને આ ફોટો પણ તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે. તેને દૂર લઈ જાય છે જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોએસ કહેવામાં આવે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપણ જોવા મળતા હોય છે. આ આપણે ફોટો ટેક્સ્ટબુકમાં આપેલો છે, અને આ રીતના રણમાં આપણે જોઈએ છીએ નાની નાની ટેકરીઓ, તેને ઢૂવા કહેવામાં આવતા હોય છે. અને આ સાથે આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.